जून 2000 ની વાત છે। એકનાથ શિંદે તેમના 11 વર્ષના દીકરા દીપેશ અને 7 વર્ષની દીકરી શુભદા સાથે સતારા ગયા હતા। બોટિંગ કરતી વખતે એક એક્સિડન્ટ થયો અને બંને બાળકો આંખની સામે ડૂબી ગયા। એક ઇન્ટરવ્યુમાં આ દર્દનાક ઘટનાને યાદ કરીને શિંદે કહ્યું હતું કે આ મારા જીવનનો સૌથી કાળો દિવસ હતો। હું સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો। મેં બધું જ છોડવાનો નિર્ણય કર્યો હતો, રાજનીતિને પણ। ઘટનાને 22 વર્ષ થઈ ગયા છે। હાલ એકનાથ શિંદે શિવસેના અને ઉદ્ધવ ઠાકરેના સિંહાસનને હચમચાવી દીધું છે। આવો જાણીએ એક સમયે રાજનીતિ છોડવાનો નિર્ણય કરી ચૂકેલા શિંદેનું કદ શિવસેનામાં આટલું મોટું કેવી રીતે થઈ ગયું। જન્મ 9 ફેબ્રુઆરી 1964 માં થયો હતો। તેઓ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પહાડી જવાલી તાલુકામાં રહેતા હતા, પરંતુ તેમની કર્મભૂમિ થાણે હતી। શરૂઆતમાં શિંદે થાણેમાં રિક્ષા ચલાવતા હતા। શિવસેનાના કદાવર નેતા આનંદ દિઘેથી પ્રભાવિત થઈને તેઓ શિવસેનામાં જોડાયા હતા। પહેલા શિવસેનાના શાખા પ્રમુખ અને પછી થાણે મ્યુનિસિપલના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા। દીકરા દીકરીના મોત પછી શિંદેએ રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે દિઘે જ તેમને પરત લાવ્યા હતા। મહારાષ્ટ્રમાં આનંદ દિઘેનું રાજકીય કદ જોઈને એક સમયે બાળાસાહેબ પણ ગભરાઈ ગયા હતા। તેમને ડર હતો કે ક્યાંક દિઘે જ શિવસેનાના અગ્રણીય નેતા ન બની જાય। અચાનક 26 ઓગસ્ટ 2001 માં એક એક્સિડન્ટમાં દિઘેનું મોત થયું હતું। તેમના મોતને ઘણા લોકો આજે પણ હત્યા માને છે। તાજેતરમાં જ દિઘેના મોત પર મરાઠીમાં ધર્મવીર નામની એક ફિલ્મ આવી હતી। દિઘે ધર્મવીર નામથી પણ પ્રખ્યાત હતા। શિંદે પણ તેમના ગુરુની જેમ જનતાના નેતા રહ્યા। વર્ષ 2004 માં પહેલી વાર ધારાસભ્ય બન્યા, ત્યાર પછી પાછળ વળીને નથી જોયું। જોતજોતમાં થાણેમાં એવું વર્ચસ્વ જમાવી લીધું કે રાજનીતિનું કેન્દ્ર બની ગયા। 2009, 2014 અને 2019 માં વિધાનસભા ચૂંટણી જીત્યા। મંત્રી પદ પર હતા ત્યારે શિંદે પાસે હંમેશા મહત્વનું પદ રહ્યું। વર્ષ 2014 માં ફડણવીસ સરકારમાં PWDના મંત્રી રહ્યા। ત્યાર પછી 2019 માં શિંદે જાહેર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને નગર વિકાસ મંત્રાલયની જવાબદારી સંભાળી। મહારાષ્ટ્રમાં સામાન્ય રીતે સીએમ આ વિભાગ તેમની પાસે રાખતા હોય છે। પોતાનું વર્ચસ્વ વધારવા માટે શિંદે તેમના દીકરાને પણ મેદાનમાં ઉતાર્યા। વ્યવસાયે ડોક્ટર શ્રીકાંત શિંદે કલ્યાણ લોકસભા સીટના સાંસદ છે। એવું પણ માનવામાં આવે છે કે શિંદેના બળવાખોર થવા પાછળ તેમના દીકરા શ્રીકાંતનો હાથ છે। શ્રીકાંતનું કહેવું છે કે ભાજપ સાથે તેમના રાજકારણનું ભવિષ્ય સારું છે। ભાજપે પણ ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને, એકનાથ શિંદેને અંદરખાને હંમેશા તાકતવર જ બનાવ્યા છે। ફડણવીસ જાણતા હતા કે ઉદ્ધવ ઠાકરે સામે બળવાખોરી કરવામાં શિંદે જ મજબૂત કડી છે। મહારાષ્ટ્રના જિલ્લા થાણેથી રાજનીતિની શરૂઆત કરનાર શિંદેને ઉદ્ધવ ઠાકરેના મેસેન્જર એટલે કે દૂત કહેવામાં આવે છે। જ્યારે પણ કોઈ જિલ્લામાં રાજકીય સંકટ આવે ત્યારે શિંદે જ એનો ઉકેલ લાવતા હતા। છેલ્લા 2 વર્ષમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોઈ મોટી બેઠક નથી કરી અને ના વધારે ધારાસભ્યો સાથે મુલાકાત કરી છે। ઠાકરેની જગ્યાએ શિંદે જ ધારાસભ્યોને મળતા અને તેમની સમસ્યાનો ઉકેલ લાવતા। આમ તેમણે અંદરખાને શિવસેના ધારાસભ્યોનો વિશ્વાસ જીત્યો અને બળવાખોરી માટે તૈયાર કર્યા। બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી।